ગુડ મોર્નિંગ બાળકો, આપણે ધોરણ 4 વિષય ગણિતમાં ગયા પીરિયડની અંદર આપણે પાઠ 10ની શરૂઆત કરી છે. પાઠ 10માં આપણે પેટર્ન વિશે શીખવાનું છે કે પેટર્નનો ઉપયોગ કરીને ડિઝાઇન કઈ રીતે બને, કે પેટર્ન આગળ કઈ રીતે વધારવી, જે આપણે ગયા ધોરણની એટલે કે ત્રીજા ધોરણની અંદર આપણે જે ભણી ગયેલા છીએ, છતાં આપણે થોડુંક એના કરતાં થોડુંક અઘરું, થોડુંક આગળ અને થોડુંક વધારે શીખવાનું છે. તો ગયા પીરિયડની અંદર આપણે આકૃતિને એટલે કે ચિત્રવાળું હતું, આ વખતે આપણે આંકડા અને મૂળાક્ષરો કે અક્ષરો વિશેની પેટર્નો બનાવશું. આપણે આંકડા અને અક્ષરોનો ઉપયોગ પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ, કે આંકડા અને અક્ષર એટલે કે આપણે ABCD અને એકડા એના ઉપરથી પણ સુંદર પેટર્નની રચના કરી શકીએ છીએ. નીચે થોડા ઉદાહરણો આપેલા છે, તેને આપણે આગળ વધારો. અહીંયા તમને કેટલીક ઉદાહરણો આપેલ છે પેટર્નના, જે આપણે આગળ વધારવાના છે. સૌ પ્રથમ ABC, પછી DEF, GHL, પછી શું આવશે? તો અહીંયા તમારે છેલ્લે આવ્યું GHI, બરાબર. એ સળંગ આવે છે ABCDEFGHII સુધી આવેલું. આઈ પછી શું આવશે? JK અને L, બરાબર. ત્રણ ત્રણની ટુકડી પાડવાની. એલ પછી MNO, ઓ પછી PQ અને R, બરાબર. આ ત્રણ ત્રણની ટુકડી પાડીને આપણે પેટર્ન બનાવી. એવી જ રીતે આમાં 28, 27 અને 26 પાછળ હટે છે, બરાબર. પાછળ આંકડો જાય છે 28, 27 અને 26. તો 26 પહેલાં શું આવશે? 25. તો પછી બેચી શું કીધું? ZY અને X, એ પણ એ પાછળ જ હટે છે, બરાબર. એક એક સ્ટેપ પાછળ જાય છે. ઝેડ પહેલાં વાય પહેલાં એક્સ, એક્સ પહેલાં શું આવશું? W, બરાબર. ત્યાર પછી 25 પહેલાં શું આવશે? 24, અને 24 પહેલાં 23. તો W પહેલાં શું આવશે? V, અને અહીંયા આવશે UVW XYZ, બરાબર. 23, 24, 25, 26, 27, 28 થઈ ગયું ને. એવી જ રીતે 800, 864, 800, 8ની સીરીઝમાં 864, ત્યાર પછી પાછળ હટ્યા એટલે કે 764, 664, 564, ત્યાર પછી 464, 464 પછી આવશે 364, બરાબર. તો આપણે આ પાછળ સિરીઝ હટ્યા. ત્યાર પછી 9ની સિરીઝ છે. 9, 109, 209, 209 પછી 309, 309 પછી 409, 409 પછી 500. આપણે જેટલા કોલમ આપેલા, ખાના આપેલા છે એ પ્રમાણે જ લખીશું, વધારે નહીં લખીએ. ત્યાર પછી તમને એમ કીધું છે હવે તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવો. હવે તમારે જાતે તમારે કોઈ પણ સંખ્યાનો ઉપયોગ કરીને તમારે અહીંયા પેટર્ન બનાવવાનું કીધું છે. તો આવી તમે કોઈ પણ સંખ્યાનો ઉપયોગ કરી શકો, બરાબર. તો હું અહીંયા થોડી થોડી બંને પેટર્ન લખીશ અને અધૂરી તમારે પૂરી કરવાની, બરાબર. અહીંયા હું લખું છું 21 એટલે કે 1ની પેટર્ન. પહેલાં 1, તો 1 પછી 11, એકવાળી સિરીઝ, બરાબર. અને 11 પછી 21, તો 21 પછી શું આવશે? 31, 41 અને 51. તમારે જાતે પૂરું કરવાનું. ત્યાર પછી હું અહીંયા લખીશ 8ની સિરીઝ. 8, 18 અને 28. 28 પછી શું આવશે? 28 પછી 3 પછી શું આવશે? 38, 48 અને 58. તો આવી રીતે આ બંને સિરીઝ તમારે જાતે પૂરી કરવાની, જેથી તમને આવડે અને ખબર પડે, બરાબર. ત્યાર પછી છે આંકડા વગરની પેટર્ન બનાવો. એટલે કે આંકડા નહીં, જે તમારે ABCD છે સંખ્યા, એના ઉપરથી તમારે પેટર્ન બનાવવાની. હવે એમાં આપણે કોઈ પણ સંખ્યાની પેટર્ન બનાવીએ તો શરૂઆત આપણે કરીશું એથી, બરાબર. અહીંયા હવે એથી કરશું. ABCDEF આવી રીતે જોયું. તો હવે પછી શું કરવાનું? આપણે અલગ જ પેટર્ન બનાવીશું. તમે કોઈ પણ રીતે પેટર્ન બનાવી શકો, બરાબર.
પછી શું કરશું આપણે? ઝેડથી શરૂઆત કર નહીં, કોઈ એક એવો આંકડો લેશું કે જેને આપણે સ્થિર રાખીએ, એટલે કે ત્રણ બધાની અંદર એકને એક આવે. તો અહીંયા આપણે લખીશું બી. તો આમાં પણ બી, આમાં પણ બી, આમાં પણ બી, આમાં પણ બી, આમાં પણ બી અને આમાં પણ બી. હવે શું કરવાનું? ઝેડનું, ઝેડ એક્સ વાય ડબલ્યુ વી અને યુ, બરાબર. તો આવી રીતે આપણે અહીંયા સિરીઝ બનાવી. શેની? તો કે પેટર્ન, એટલે કે આંકડા વગરની પેટર્ન, જે આપણે એબીસીડીનો ઉપયોગ કરીને. ત્યાર પછી કોઈ પણ એક અંક બે વાર ન આવવો જોઈએ, કે અહીંયા તમને બોક્સ આપેલું છે, આમાં કોઈ પણ એક લાઇનની અંદર કોઈ આંકડો બે વાર આવવો જોઈએ નહીં. અંકોનું ચોકઠું જુઓ, શું તમને સુંદર પેટર્ન જોઈ શકો છો? તો અહીંયા અંકની ઉપરથી તમને એક સુંદર પેટર્ન બનાવેલી છે, બરાબર. તો અહીંયા તમારે એક સુંદર પેટર્ન એવી બનાવેલી છે કે પહેલાં એણે આંકડા લખેલા, આ સિરીઝની અંદર એકને એક આંકડાનો ઉપયોગ બીજી વાર થવો જોઈએ જ નહીં. એવી જ રીતે આ ઊભી સિરીઝમાં પણ એકને એક આંકડાનો ઉપયોગ બીજી વાર થવો જોઈએ નહીં. થાય છે ઊભી લાઇનમાં, આડી લાઇનમાં જોઈ લો, નથી થતો ને? એ શું કીધું છે? એક લીટીમાં એક અંક બે વાર નથી આવતો. જેમ મેં સમજાવ્યું એમ કે એકને એક લીટીની અંદર એકને અંક એક અંક બે વાર આવતો નથી. એવી જ રીતે તમને અહીંયા બોક્સ આપેલું છે. હવે તમે મૂળાક્ષર જુઓ, એ બી સી. ચોકઠામાં એ રીતે લખવાનો પ્રયત્ન કરો કે એક લીટીમાં કોઈ પણ મૂળાક્ષરો બે વાર ન જ લખાય. હવે આ ચોકઠાની અંદર તમારે એવી રીતે લખવાનું છે કે એકને એક મૂળાક્ષર, એટલે કે એ બી સીનો ઉપયોગ કરવાનો છે, અને એકને એકનો ઉપયોગ તમે બે વાર કરી શકશો નહીં. એટલે એક લાઇનની અંદર તમારે જે મૂળાક્ષર છે એ બી સી, એ એક જ વખત આવવો જોઈએ, બીજી વખત આવવો જોઈએ નહીં. તો સૌ પ્રથમ આપણે પહેલા જ કરી દઈએ એ બી અને સી. ચલો હવે અહીંયા તમને એ બી સી કરી દીધું, બરાબર. આ લીટીની અંદર હવે આપણે ફરી બીજો લખીશું, એ બી સી જ લખવાની છે આ લીટીમાં પણ. તો શું કરીશું? અહીંયા લખી દેશું સી. જો અહીંયા સી લખીશું, પછી આ એ અહીંયા લખીશું, બરાબર, અને બી લખીશું અહીંયા, બરાબર. હવે બીને ફેરવીએ, બરાબર. બી લખીશું આગળ, સી લખીશું અહીંયા, અને એ લખીશું અહીંયા, બરાબર. તો બધા આંકડા જુઓ એકને એક લાઇનમાં, એટલે કે આ ઊભી આડી લાઇનમાં અને ઊભી લાઇનમાં, કે એકને એક મૂળાક્ષર બે વાર આવે છે, તો કે બે વાર આવતો નથી. આવી રીતે તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય, ધારો કે 5, 6, 7 આપેલા, તો આ 5, 6, 7ને આવી રીતે બોક્સમાં લખવાનું કહે તો તમને આવડવા જોઈએ. જાદુઈ પેટર્ન, એટલે કે અહીંયા તમને જાદુઈ પેટર્ન, એટલે કે આ જે ચોકઠું આપેલું છે એમાં શું કીધેલું છે આપણે અહીંયા જોઈએ. બાજુમાં અંક 1 થી 7ની પેટર્ન દર્શાવેલ છે, 1 થી 7ના અંક અહીંયા લખેલા છે. જુઓ કેવી રીતે દરેક લીટીનો સરવાળો 12 થાય, એટલે કે અહીંયા દરેક લીટીનો સરવાળો કઈ રીતે 12 થાય. જુઓ આવી રીતે આડો સરવાળો કરો, 7 વત્તા 3, એટલે 7, 8, 9, 10, 10 ને 2, 12, બરાબર. હવે આ ઊભી લીટીનો કરો, 3 ને 4, 4, 5, 6, 7, 7 ને 8, 9, 10, 11 ને 12, એટલે કે આ ઊભી લીટીનો 12 થયો. ત્યાર પછી આ ત્રાસી લીટીનો કરો, 6, 7, 8, 8 ને 4, 12, બરાબર. હવે આ ત્રાસી લીટીનું, 7, 7 ને 4, 11, 11 ને 1, 12. પછી આ લીટીનો સરવાળો કરીએ, 6 ને 1, 7, 7 ને 5, 12. તો બધી લીટીનો તમે આડી, પછી ઊભી, ત્રાસી, બધી જ લીટીનો સરવાળો તમારે કેટલો થયો? 12 સરવાળો થાય છે. તો અહીંયા તમારા બધાનો 12નું થાય છે. એવી રીતે તમને અહીંયા ક્યાંક અલગ આપેલા ચોરસ આપેલું છે અને એનો સ્ટાર આપેલા છે. તો આ સ્ટારમાં તમને શું કીધું, તારામાં શું કીધું? હવે તમે બાજુમાં દર્શાવેલા તારામાં 1 થી 9 અંક એવી રીતે ભરો કે જેથી દરેક લીટીના અંકનો સરવાળો 15 થાય. હવે અહીંયા તમારે 9 આંકડાનો ઉપયોગ કરવાનો છે અને એવી રીતે લખવાના કે જેથી તમારે
દરેક લીટી એટલે કે દરેક ઊભી લીટી, દરેક આડી લીટી એનો બધાનો સરવાળો કેટલો થશે? 15 થવો જોઈએ. તો સૌ પ્રથમ આપણે અહીંયા કોઈ પણ આંકડો તમે મૂકો. ચલો હું અહીંયા ધારો કે 7 નો આંકડો મૂકું છું. અહીંયા 7 મૂક્યા તો 15 કરવાના આ લીટીનો સરવાળો. તો એમાંથી મેં 7 તો મૂકી દીધા, હવે વધ્યા કેટલા? 8, 9, 10, 11, 12, 13, 14, 15. તો કેટલા વધ્યા? 8 વધ્યા. તો 8 કરવા માટે હું શું કરીશ? અહીંયા 4 લખીશ, સોરી અહીંયા હું 3 લખીશ અને અહીંયા 5 લખીશ. એટલે 8 થઈ ગયા. 5 ને 3 8, 8 ને 7 15. બરાબર, આ લીટીનો સરવાળો તમારે થઈ ગયો 15. હવે કોઈ પણ આ ઊભી લીટીનો ઉપયોગ કરો. બરાબર, તો 5 5 ને 1 કેટલા થશે? 6. 5 ને 1 થશે 6. તો હવે 15માં કેટલા બાકી રહી ગયા? 6 9. બરાબર, 9 ને 1 10, 10 ને 5 15. થઈ ગયા 15 આ લીટીનો સરવાળો. હવે ત્યાર પછી અહીંયા બાજુની લીટીનો ઉપયોગ કરીએ. આ બરાબર, આ બધા આંકડા એક એકવાર આવી ગયા. હવે આ આંકડા ફરીવાર આવવા જોઈએ નહીં. હવે અહીંયા તમારે 6 ઘટે છે. આ 9 તો આપેલા છે આ લાઈનની અંદર, હવે 6 ઘટે છે. તો 6 કઈ રીતે મૂકશો? 1 છગડો મૂકશો તો નો ચાલે. તો પછી કઈ રીતે મૂકશો? 1 4 મૂકશો. અહીંયા આપણે 4 મૂકી દઈએ, અહીંયા મૂકી દઈએ 2. 4 ને 2 6, 6 ને 9 15. બરાબર, હવે આ લીટીનો ઉપયોગ. હજી તમારે આ 2 ખાના બાકી રહ્યા. હવે કયા કયા આંકડાનો ઉપયોગ બાકી છે? તો આપણે 1 આવી ગયો, હા, 2 આવી ગયો, હા, 3 આવી ગયો, 4 આવી ગયા, 5 આવી ગયા. બરાબર, હવે 6 બાકી. તો હવે તમે ક્યાં 6 મૂકશો? બરાબર, તો 6 તમે ધારો કે અહીંયા 6 મૂકી દીધા. બરાબર, 6 મૂક્યા, 6 ને 1 7, 7 થઈ ગયા. હવે 8 9 10 11 12 13 14 15 કયો આંકડો બાકી રહ્યો? હવે 8નો આંકડો. તો 8નો આપણે અહીંયા મૂકી દીધો. હજુ શું તમારે ચેક કરવાનું? 8 8 ને 7 કેટલા થાય? વધી જાય ને, 7 ને 7 14 ને 1 15. તો 2 આંકડામાં જ 15 થઈ ગયા. તો આ ચાલશે? નહીં ચાલે. અહીંયા 6 મૂકવી તો 6 ને 6, તો આ 6 છે એને આપણે ફેરવી, અહીંયા 8 કીધા તો 8ને ફેરવીને આપણે અહીંયા કરી દઈએ. બરાબર, તો 8 અહીંયા કરી દીધા અને આપણે અહીંયા 6 લખી દીધા. બરાબર, આ લખ્યા 6. હવે તમે બધાનો સરવાળો આડો ઊભો કરશો, બધાનો સરવાળો તમારે 15 થશે. આ લીટી, આ આ આ આ આ, બધાનો સરવાળો કેટલો થશે? 15 જ થશે. બરાબર, શાંતિથી તમે કરો તો આ તમારાથી પણ થઈ શકે અને આવડી પણ જાય. અહીંયા તમને ત્રિકોણ આપેલ, જાદુ ત્રિકોણ. તો ત્રિકોણની 3 ખૂણા એટલે કે આ લીટી, આ ખૂણો, આ ખૂણો ને આ, કે બધી બાજુનો સરવાળો કેટલો થાય છે? 9. બરાબર, જુઓ ત્રિકોણની બીજી બાજુના ત્રિકોણો. તો 3 4 અને 2 એટલે કે આ 3 4 અને 2 નો સરવાળો કેટલો થાય છે? 9. એવી જ રીતે 3 5 અને 1 નો સરવાળો 9. એવી જ રીતે 2 6 અને 1 નો સરવાળો 9 થાય. તો આ ત્રિકોણમાં તમને ત્રણેય બાજુનો સરવાળો તમારે 9 થાય. એવી જ રીતે પાછળ તમને એક ત્રિકોણ આપેલું છે એમાં પણ અહીં હવે 1 થી 6 અંકનો ઉપયોગ કરી તમારે જાદુ ત્રિકોણ બનાવો. નિયમ, ત્રિકોણની દરેક બાજુનો અંકનો સરવાળો 10 થાય. હવે અહીંયા તમને આ ત્રિકોણ આપેલું છે અને દરેક બાજુનો સરવાળો તમારે 10 થાય એવી રીતે કરવાનું. જેમ આગળ ત્રિકોણનો 9 થતો તેવી જ રીતે અહીંયા તમારે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો કેવો થવો જોઈએ? 10. તો આ ત્રિકોણ તમારે જાતે કરવાનું છે. આજનું હોમવર્ક જે પણ મેં ચલાવેલું છે, એટલે કે આજે મેં તમને જે ચલાવેલું છે એ બધું જ તમારે ગણિતની નોટમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે. હું ફોટા પાડીને મોકલું છું. બરાબર, આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે આગળ ભણીશું.